ભારતીયોની સંખ્યામાં નફો થયો છે ત્યાં બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધતી જઈ રહી છે। ઓક્સફેમ ઇન્ડિયાની રિપોર્ટ અનુસાર દેશમાં ગયા વર્ષે ગરીબોની સંખ્યા બેગણી થઈ ગઈ છે જ્યારે દેશમાં 40 નવા અરબપતિ બન્યા છે। આ દરમિયાન ભારત અરબપતિઓની સંખ્યાના મામલે દુનિયાના કેટલાક દેશોથી આગળ નીકળી ચૂક્યો છે। દેશના અરબપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જોરદાર નફો નોંધાયો હતો। બિલિયનિયર્સ ઇન્ડેક્સ પર નજર નાખીએ તો દુનિયાના 500 સૌથી વધારે અમીર લોકોએ ગયા વર્ષે પોતાની નેટવર્થમાં 1 ટ્રિલિયન ડોલરથી વધારેની વૃદ્ધિ નોંધી છે। ઓક્સફેમે કહ્યું કે ભારત જ્યાં શહેરી બેરોજગારી ગયા મેમાં 15% સુધી વધી ગઈ હતી અને ખાદ્ય સુરક્ષા ખરાબ થઈ ગઈ હતી, હવે ફ્રાન્સ, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડની તુલનામાં અધિક અરબપતિ વાળો દેશ બની ચૂક્યો છે। રિપોર્ટ અનુસાર કોરોના મહામારીથી દુનિયા પરેશાન છે અને હવે ઓમિક્રોન વેરિયન્ટે ફરીથી ચિંતાના વાદળ ઉભા કરી દીધા છે। રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના કાળમાં વધુ એક જ્યાં ગરીબોની સામે ખાવાનું સંકટ પેદા થઈ ગયું છે, પરંતુ ત્યાં અમીર લોકોની સંપત્તિમાં જોરદાર નફો થયો છે। કોરોના કાળમાં ભારતીય અરબપતિઓની કુલ સંપત્તિ બેગણી થઈ ગઈ છે।